હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક અગત્યની જાહેરાત બહાર પાડવામાં આવી છે, કે જેમાં જાહેરાત ક્રમાંક 150/2019 બિનસચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયા સંદર્ભેની અગત્યની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જાહેરાત ક્રમાંક 150/2019 બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની ભરતી કાર્યવાહી અંતર્ગત હાલમાં ઉમેદવારની અરજી ચકાસણીની કાર્યવાહી આખરી તબક્કામાં ચાલી રહી છે. ઉક્ત ભરતી પ્રક્રિયામાં વ્યક્તિગત કારણોસર અથવા અન્યત્ર પસંદગી કરવાથી જો કોઈ ઉમેદવાર ભરતી પ્રક્રિયાના આગલા તબક્કામાં ભાગ લેવા ના ઇચ્છતા હોય અને પોતાની ઉમેદવારી પાછી ખેંચવા માગતા હોય તેવા ઉમેદવાર માટે વિથડ્રોઅલનો વિકલ્પ ઉપલબ્ધ કરાયેલ છે, જે અંતર્ગત હાલ કુલ 58 ઉમેદવારે પોતાની ઉમેદવાર પાછી ખેંચી છે. સિનિયર ક્લાર્ક તેમજ હેડ ક્લાર્કની ભરતી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારની જે તે કચેરીને નિમણૂક માટે ભલામણ કરવામાં આવેલ છે અને ઉક્ત ઉમેદવારની નિમણૂક પ્રક્રિયા હાલમાં પ્રગતિમાં છે અને અનુભવ એવું જણાયેલ છે કે અનેક ઉમેદવાર એક કરતાં વધુ જગ્યાએ પસંદગી પામેલ હોવા છતાં જ્યાં સુધી નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ ન થાય અને તેઓને નિમણૂકનો હુકમ ન મળે ત્યાં સુધી તેઓ અન્ય પરીક્ષામાં તેમાં ઉમેદવારી અંગેના હકનો જતો કરવા માગતા નથી. આથી અગાઉની પરીક્ષાઓ અંતર્ગતની નિમણૂકોને સદરહુ પરીક્ષાની નિમણૂક વચ્ચે ચોક્કસ અંતર રાખવું આવશ્યક જણાય છે, જેથી સદરહુ પરીક્ષામાં મહત્તમ ઉમેદવારને નોકરીનો લાભ પ્રાપ્ત થઈ શકે અને વિથડ્રોઅલનો વિકલ્પ ઉપલબ્ધ કરવાનો મુખ્ય હેતુ થઈ શકે, સિદ્ધ થઈ શકે. ઉપરોક્ત સમગ્ર હકીકતને અનુલક્ષીને મહત્તમ ઉમેદવારને નોકરીનો લાભ મળી શકે તે હેતુથી ઉમેદવાર અને સરકારશ્રીના હિતને ધ્યાનમાં રાખતા સદરહુ જાહેરાતની નિમણૂક પ્રક્રિયા પૂરી થવામાં વધુ સમય લાગશે તેવું ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી છે, જેની સંબંધિત ઉમેદવારે નોંધ લેવી. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.